અને હવે સમાચાર સૌરાષ્ટ્ર કચ્છના। રાજકોટમાં કોરોનાએ કહેર મચાવ્યો છે। 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 151 નવા કેસ નોંધાયા હતા, જેમાં શહેરના 98 અને જિલ્લાના 53 કેસ સામેલ। બીજી તરફ કોરોનાથી બે દર્દીના મોત, જ્યારે 24 કલાકમાં સારવાર બાદ 78 દર્દીઓને રજા અપાઈ, જેમાં રાજકોટ શહેરમાંથી 65 અને જિલ્લામાંથી 13 દર્દી સાજા થયા। રાજકોટમાં સંપૂર્ણ લોકડાઉન નહીં આવે, આ વાત કરી છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે। કોરોનાના વધતા કેસોને પગલે સોની બજાર, દાણાપીઠ અને દિવાનપરા મેઇન રોડના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સે તેના સભાસદો અને વિવિધ વેપારી એસોસિએશન સાથે ચર્ચા કરી, જેમાંથી મોટાભાગના એસોસિએશને લોકડાઉન હિતાવહ ન હોવાનો દાવો કર્યો। સુરેન્દ્રનગરમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે હવે સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। વઢવાણ મામલતદાર કચેરીના મામલતદાર કોરોના સંક્રમિત થયા છે, તો તેની સાથે અન્ય 5 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જૂનાગઢમાં નવરાત્રી યોજવા સરકાર સમક્ષ કલાકારોએ માંગ કરી છે। કલાકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને નિયમો સાથે ગરબા યોજવાની ખાતરી આપી છે, જેથી આયોજકોને મંજૂરી આપવા રજૂઆત કરાઈ। કોરોના કાળમાં સૌથી વિકટ પરિસ્થિતિ કલાકારોની હોવાથી આર્થિક સ્થિતિ સુધરે તેવી પણ રજૂઆત। રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કૌભાંડનો પર્દાફાશ। મવડી રોડ પર ચાલતી હરિયોમ નેચરોપેથી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ ચાલતું હતું। અહીંથી એસઓજીએ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, તો સાથે જ સોનોગ્રાફી મશીન અને દવાનો જથ્થો ઝડપી પાડ્યો। મહત્વનું છે કે ગર્ભ પરીક્ષણ માટે ₹12,000 અને ગર્ભપાત માટે ₹20,000 લેવાતા હતા। ભાવનગર ચકચારી ઇન્જેક્શન કૌભાંડ પ્રકરણે વિવાદિત બનેલી કૃષ્ણા હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રકાશ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 2 દિવસ પૂર્વે બ્લડ બેંકના મેડિકલ ઓફિસર ડોક્ટર ગોધાણીએ ફરિયાદ નોંધાવી છે કે ડોક્ટર પ્રકાશ કંટારિયાએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને કૃષ્ણા હોસ્પિટલ ખોલી છે। આ ફરિયાદને પગલે ડોક્ટર કંટારિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 17 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થયો। ગોંડલના બાંદ્રા ગામે તો આભ ફાટ્યું તેવી સ્થિતિ થઈ। માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, તો કંટોલિયા, દેવચડી, બાંદ્રા, મોવિયા, શ્રીનાથગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની સ્થિતિ છે। સૂત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ગૌચરની જમીન ખાનગી કંપનીને ફાળવાતા ગ્રામજનો રોષે ભરાયા છે। કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજે લેવા પહોંચ્યા હતા, તો ગ્રામજનોએ રામધૂન બોલાવીને અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો। ગામના લોકોએ કહ્યું કે પશુધન માટે ગૌચર પહેલાથી જ ઓછું છે, ત્યારે કંપનીને કોઈ પણ ભોગે જમીન આપીશું નહીં। મહત્વનું છે કે વડોદરા ઝાલા ગામે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે। જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ વિધાનસભાના અધ્યક્ષને લખ્યો પત્ર અને પાક વીમા અને ખેડૂતોને થયેલા નુકસાનની ચર્ચા કરવા 2 કલાકનો સમય માંગ્યો। 21 સપ્ટેમ્બરથી વિધાનસભા સત્ર શરૂ થાય છે, ત્યારે તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતો સાથે છેલ્લા 4 વર્ષથી પાક વીમાના નામે છેતરપિંડી થાય છે, જેથી ખાસ ચર્ચા થવી જોઈએ।